દેશ અને દુનિયા ઉપર મોટી આફત આવી પડી છે ત્યારે કેટલાક લોકો આફતનો ભરપૂર ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાત કરીએ દાંતીવાડા તાલુકાના જેગોલ ગામની, તો અહીં જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવો ખૂબ જ ઊંચા વસૂલવામાં આવતા હોવાની ફરિયાદ સામે આવી છે. જેગોલમાં આવેલી પોપટલાલ શાહની દુકાનમાં વેપારી દ્વારા ડીઝલનો જથ્થો એકત્રિત કરીને ઊંચી કિંમતે વેચવામાં આવતો હતો, જેમાં સ્થાનિક જાગૃત નાગરિકે માત્ર 5 લીટર ડીઝલના જથ્થા માટે 500 રૂપિયાની માતબર રકમ વસૂલવામાં આવતી હોવાનો વિડીયો બનાવી વાયરલ કરતા તંત્રએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને આ દુકાનદારનો પરવાનો રદ કરી દીધો છે. આ ઉપરાંત આ ઘટનાના પગલે દાંતીવાડાના મામલતદારે એકવાર ફરી તમામ વેપારી એસોસિએશનના પ્રમુખોને બોલાવી કાળા બજાર ન કરવાની કડક સૂચના પણ આપી દીધી છે. તેમ છતાં પણ આવા કિસ્સા આવશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી દેવામાં આવી છે. ફટાફટ હાલ દે. ગુજરાત લોકડાઉનને લઈને સમગ્ર પંથકમાં જે કોરોના વાયરસને લઈને જે દિલતંગી વાતાવરણ બની ગયું છે, એટલે પૂરા પંથકમાં હાહાકાર જેવો માહોલ બની ગયો છે, ત્યારે જે કોરોના વાયરસને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા તમામ દુકાનદારોને સૂચનાઓ આપી દેવામાં આવી છે કે જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે એનો જે વધારે પડતો ભાવ ન લેવો, એ બાબતે તમામ દુકાનદારોને નોટિસ, મતલબ જે નોટિસ આપી સૂચના ગ્રામ પંચાયત દ્વારા પણ કરી દેવામાં આવી છે. તો ક્યાંક ને ક્યાંક અમુક દુકાનદારો જે ઊંચા ભાવથી વેચાણ કરતા હોવાની કેટલીક બૂમરાડ ઉઠવા પામી છે, જેને લઈને દાંતીવાડા તાલુકાના જેગોલ ખાતે જે પોપટલાલ શાહ નામના જે વેપારી હતો, જે 5 લીટર ડીઝલને લઈને જે 400 રૂપિયાનું જેને ગ્રાહક જોડેથી પડાવ્યા હતા, એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જવા પામ્યો હતો, જેને લઈને ગામના જાગૃત નાગરિક દ્વારા મામલતદાર કચેરીએ જાણ કરતા મામલતદાર સહિત દાંતીવાડા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આ પોપટલાલ નામનો શાહ નામનો જે વેપારી હતો એનો પરવાનો રદ કરી 21 દિવસ દુકાન ન ખોલવા માટેનો જે પરવાનો રદ કરી દેવામાં આવ્યો છે. તો ક્યાંક ને ક્યાંક આવા કેટલાક દુકાનદારો જે ભાવ ઉપરાંત લોકો જોડેથી વધુ પ્રમાણમાં જે લૂંટતા હોવાની ફરિયાદો હજુ પણ પંથકમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે, ત્યારે બીકેરૂદ આ બાબતે નિવેદન કરે છે કે ભાવ ઉપરાંત કોઈએ વધારાનો રૂપિયો લેવો નહીં. મહેશ ચૌધરી, દાંતીવાડા, બીકે ન્યૂઝ.